नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 10 माटे चैप्टर नंबर 9 एटले कि त्रिकोणमिति उपयोगों चैप्टर अंदर जे मैं तमने 5 मोस्ट आईएमपी एक्जाम्पल कीधा था एनी अंदर आज आप त्रीजा नंबर एक्जाम्पल जोवाना छे। बराबर, तो वीडियो अंत सुधी जोजो। आ 5 एक्जाम्पल में एक एक्जाम्पल 100% तमारी परीक्षा अंदर जोवा मळशे। तो आपणे वात करीए मित्रों, तो एक ठेकेदारे बाळकोने रमवा माटे बगीचामां बे लपસણી લગાવવાની છે। બરાબર, કોઈ ઠેકેદાર છે બગીચામાં બાળકોને રમવા માટે બે લપસણી બનાવડાવે છે, પણ એની અંદર શું કર્યું છે તો કે બાળકોની ઉંમર વાઇઝ અલગ અલગ લપસણી બનાવી છે। કઈ રીતે જોઈએ આપણે? આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તેવી, અને તેનાથી વધારે ઉંમર માટેના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે। તો બંને લપસણીઓની લંબાઈ શોધો। તો મિત્રો, અહીંયા બે ભાગ પડવાના છે। આપણે શું શું ભાગ પડવાના છે તો કે 5 વર્ષથી નાના બાળકો માટેની લપસણી છે, બરાબર, તો એની લંબાઈ શોધવાની છે, અને પછી 5 વર્ષથી મોટા બાળકોના જે લપસણી છે એની લંબાઈ શોધવાની છે। હવે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। પહેલાં તો આપણે ભાગ પાડી દઈએ, એ લખીએ આપણે કે 5 વર્ષથી નાના બાળકો માટે। બરાબર મિત્રો, તો 5 વર્ષથી નાના બાળકો માટેની આપણે લપસણીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે શું કહેવામાં આવે છે? જો કે જે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે, બરાબર છે, એટલે પહેલાં હું થોડીક આકૃતિ દોરી દઉં છું જે તમને ખ્યાલ આવશે। બરાબર, અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ ખૂણો લઈ લઈએ છીએ, બરાબર, આ એમની લપસણી થઈ ગઈ। બરાબર, હું નામ આપી દઉં છું, આ છે એ, આ બી અને આ સી। બરાબર, આ જે એસી જે છે, બરાબર, એને આપણે લપસણી કહી દઈએ। બરાબર, અને જે આ ઉપરનો છેડો છે એ જમીનથી કેટલો ઊંચો છે અહીંયા આપેલું છે, જુઓ કેટલો છે, 1.5 મીટર ઊંચો છે, બરાબર, નાના બાળકો માટે। અને કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે મિત્રો? તો અહીંયા 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને આપણે લપસણી શોધી છે એટલે એસી એ શું છે, લપસણીની લંબાઈ છે। તો અહીંયા આપણે સાઈડમાં નામ નિર્દેશ કરી દઈએ તો કે એસી બરાબર લપસણીની લંબાઈ। ચાલો, આપણને એ બી બરાબર આપેલું છે 1.5 મીટર, બરાબર, ખૂણો બી કેટલા અંશનો છે મિત્રો? 90 અંશનો છે, અને ખૂણો સી છે 30 અંશનો, બરાબર, એટલે કે આપણે ઉચ્છેદ કોણ જે કહીએ છીએ, બરાબર, ખ્યાલ આવી ગયો, થીટા જે લઈએ છીએ ખૂણો સી આપણે એ કેટલો છે, 30 ડિગ્રી છે। હવે મિત્રો, આપણે જે આના એક્ઝામ્પલમાં તમે જોશો તો તમને શું આપેલું છે, તો આ ખૂણાની આ કઈ બાજુ થશે, સામેની બાજુ થશે, અને આપણે લપસણી શોધવી છે, એનો મતલબ શું થયો કે આપણે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણો શોધવો છે। તો આપણે સામેની બાજુ અને કર્ણ આ બંને આવતું હોય એવું સૂત્ર પસંદ કરવું પડે। તમે જાણો છો એમ કે આપણે સાઈન થીટાનું જે સૂત્ર છે એમાં શું આવે છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને કોસેક થીટાનું જે સૂત્ર છે એની અંદર શું આવે છે તો કે કર્ણ ભાગ્યા સામેની બાજુ, બરાબર છે, એટલે કે એનું વ્યસ્ત છે। તો આપણે સાઈન થીટાનું લઈ લઈએ, બરાબર છે, જો આપણે થીટા ન લેવું હોય, બરાબર, અહીંયા આપણે થીટા ન લીધું હોય, થીટા બાબત 30 ન લીધું હોય, સી લીધો હોય, તો એ તમે સી પણ લખી શકો છો, તમે જે રીતે નામ નિર્દેશ કર્યું હોય એવી રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો। તો અહીંયા આપણે સી લીધો છે, આ વખતે થીટા નથી લીધું, તો અહીંયા સાઇન સી કરી શકો છો, બરાબર, ચાલો સાઇન સી બરાબર કેટલા છે, અહીં સામેની બાજુ કઈ છે, એ બી, અને કર્ણ કેટલો છે, એ સી, માટે સાઇન સીની કિંમત કેટલી છે તો કે સાઇન સી બરાબર છે 30 ડિગ્રી, બરાબર, એ બી કેટલું છે 1.5, અને એસીનું એસી। હવે આપણે ક્રોસની અંદર ગુણાકાર કરી દઈએ તો કે એસી ગુણ્યા, અને પહેલાં એના માટે પહેલાં આપણે તો અહીંયા સાઇન 30ની કિંમત લઈ દઈએ, બરાબર છે, તો તમને કિંમત શોધતા હું શીખવાડી દઉં, જુઓ અહીંયા 0, 30, 45, 60 અને 90, અહીં આપણે લઈ લઈએ સાઇન, બરાબર છે,
तो पहला साइन में शू आ जीरो वन हाफ वन अपॉन रूट टू रूट थ्री बाय टू और वन आ लाइन तब तक कई रीते कोठो याद रखो तो तमने समझेलू है यीडियो न जो तो जो लीजिए पहला बराबर है। चलो साइन त्रीस की किमत के लिए है एक द्वितीयांश तो लखी दी आप एक द्वितीयांश एक पॉइंट पांच भाग्या ए सी मैं हम शू करव आप क्रॉस की अंदर गुणाकार करूँ तो ए सी गुण्या एक एट्ले तो एसी थी जैसे आ एक पॉइंट पांच गुण्या बे तब जाओ मित्रों के एक पॉइंट पांच गुण्या बे करो तो के थी जाए त्रण थी जाए तो जवाब शू आई जैसे मित्रों मारो त्रण मीटर। तो आ रीते मित्रों जो लपसणी की लंबाई है के मीटर आई है त्रण मीटर तो ये तमारे पूरा वाक्य में जवाब लखो तो शू लख तो के पांच वर्ष थी नाना बाड़कों माटेनी लपसणी नी लंबाई त्रण मीटर छे बराबर। तो आप एक भाग पूरो थी गयो हवे लेवुं छे आपणे पांच वर्ष थी मोटा बाळको माटे बराबर अहीं आपणे लई लईए पांच वर्ष थी मोटा बाळको माटे। चलो तो आवी ज रीते आपणे अहींया पण आपणे एक लपसण करवी पड़शे ड्रॉ बराबर अहींया पण आपणे लई लईए आने ए लई लईए आने बी लई लईए आने सी लई लईए आने खूणो बी लई लईए। चलो हवे जे मोटा बाळको छे मित्रों एनी जे ऊंचाई छे बराबर केटली छे त्रण मीटर एटले के आ माप आपणे केटलुं आपेलुं छे त्रण मीटर आपेलुं छे बराबर अने एनो खूणानुं माप केटलुं छे साठ डिग्री एटले ए केटला माप छे साठ डिग्री ख्याल आवी गयो। चलो बीजुं तो बस आटलुं आपणने आपेलुं छे हवे मित्रों आपणे शोधवानुं शुं छे तो अहींया पण आपणे लपसणी लंबाई शोधवानी छे तो अहींया आपणे फरीथी नाम निर्देश करी दईए कि भाई एसी बराबर लपसणीनी लंबाई बराबर। चलो अहीं खूणो बी छे तमारा माटे साठ नेव डिग्री नेव डिग्री खूणो सी छे तमारो सिक्सटी डिग्री बराबर जे आपणो शुं छे उत्सेद कोण छे बराबर। चलो तो हवे मित्रों आपणे शोधवुं शुं छे तो के जे अहीं वापरू ए ज अहीं वापरवानुं छे के बन्नेमां लपसणी शोधवानी छे एटले के आपणे कर्ण शोधवो छे तो अहीं पण आपणे शुं शोधीशुं साइन सी शोधीशुं तो साइन सी बराबर शुं थई जशे सामेनी बाजु एटले के ए बी अने कर्ण छे आपणो ए सी माटे। चलो साइन सी बराबर केटला छे साइन सिक्सटी बराबर ए बी केटलुं छे त्रण मीटर अने ए सी आपणे शोधवुं छे बराबर। तो मित्रों साइन सिक्सटी की किंमत केटली छे जुओ तो साइन सिक्सटी की किंमत छे रूट थ्री बाय टू तो अहीं आपणे लखी दईए रूट थ्री बाय टू नीचेनू आपणे हवे काढी नाखीए कारण के हवे आपणे जरूर नथी। बराबर चलो अहीं त्रणना त्रण भाग्या एसी शू करीशुं हवे क्रॉसनी अंदर गुणाकार करीशुं तो ए शुं छे वर्गमूळमां त्रण गुण्या एसी बराबर त्रण गुण्या बे। चलो अहीं शू करीए आपणे तो आ बंने वच्चे केवो संबंध छे गुणाकारनो आ साइड लई जईए वर्गमूळमां त्रणने शू थई जाय भागाकार थई जाय माटे मित्रों अहीं एसी बराबर शू थई जशे त्रण गुण्या बे भाग्या वर्गमूळमां त्रण बराबर। હવે મિત્રો જ્યારે આનું આપણે સાદું રૂપ આપતા હોઈએ ત્યારે તમે એ ખાસ જોજો કે આ એસી બરાબર હવે આ ત્રણના આપણે ભાગ પાડવા પડશે તો હું ત્રણના ભાગ પાડતો હોઉં ત્યારે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ થશે કારણ કે જો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો કેટલો થાય છે ત્રણ થાય છે બરાબર એ જ રીતે ગુણ્યા બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ તો વર્ગમૂળમાં ત્રણ ઉડી જાય માટે એસી બરાબર જવાબ આવશે તમારો મિત્રો બે વર્ગમૂળમાં ત્રણ મીટર। तो आ रीते पूरा वक्य में जवाब लखो हो तो हूँ अँ लखी दूस बराबर तब तरी रीते लखी दीजो ये पांच वर्ष थी मोटा बाड़क एक से बाड़को माटेनी लपसणी नी लंबाई बे वर्गुणमां त्रण मीटर छे बराबर।
तो આવી રીતે આપણો સંપૂર્ણ એક્ઝામ્પલ પૂરો થાય છે. ચાલો તમે પહેલા આનો શું છે કે સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમે નોટબુકમાં સારી રીતે લખી શકો, બરાબર. અને જો મિત્રો આપણો વિડીયો તમને ગમતા હોય, તમને મદદરૂપ બનતા હોય તો અવશ્યથી લાઈક કરો, બરાબર છે. અને તમે પરીક્ષાની આગળના દિવસે શું મારા પાસેથી રિવિઝન કરવા માગો છો, બરાબર, કયા કયા ચેપ્ટરનું રિવિઝન કરવા માગો છો, આ તમામ માહિતી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે, હું તમને મદદરૂપ બની શકું. તો મિત્રો ફરીથી જ આવા બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.